આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સુરત શહેરના લિંબાયત બાલાજીનગરમાં વહેલી સવારથી શરૂ થતા દેશી દારૂના અડ્ડા પર પીધેલ બુટલેગરને ચપ્પુના 5 ઘા મારી પતાવી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. એકના એક દીકરાની હત્યાની જાણ થતા માતા પિતા શોકમાં સરી પડ્યા હતા. મૃતક લાલચંદ છેલ્લા 3 મહિનાથી લિવિનમાં પ્રેમિકા સાથે રહેતો હોવાનું મિત્રએ જણાવ્યું હતું. જોકે અત્યારે આ શિવદર્શન સોસાયટીમાં એક ખૂનનો બનાવ બનેલ છે, જેમાં મરણજના લાલચંદ ઉર્ફે લાલો સિમ્પી છે, જ્યારે મારનાર સંતોષ નિકમ છે. બંને મહારાષ્ટ્રીયન છે. બંને જરીકામનો ધંધો કરતા આવેલ છે અને જરીકામના ધંધાને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો હતો. તો ગઈકાલે પણ બંને વચ્ચે સામાન્ય ઝઘડો થયેલ, જેથી આજે મરણજનારે આરોપી બ્રશ કરતો હતો ત્યારે એમના માથામાં લાકડાનો ફટકો મારતા આરોપીને લાગી આવતા એ એમની પાછળ પડીને અહીંયા આવીને તેને ચપ્પુના ઘા કરીને મર્ડર કરેલ છે. આરોપ જે મરનાર છે એ શું કરતો હતો? બંને જરીનું કામ કરતા હતા, જરી વર્કનું. શું કારણ હતું? જરીના વર્કના લઈને બંને વચ્ચે કોઈ વિખવાદ હશે?